સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા હવે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। દેખાવો અને સૂત્રચાર કરતા નેતા કાર્યકરોની પોલીસે ટિંગાટોળી કરીને અટકાયત કરી હતી। समग्र देश में हाल में मोंघवारी मोटो मुद्दो बनी गयो छे। त्यारे आगामी दिवसों में आवनारी चूंटणी ने ध्यान में राखीने सूरत कांग्रेस विरोध प्रदर्शन चालू कर्युं छे। खास करीने पेट्रोल डीजल अने गैसना भाव वधारा सहित जीवन जरूरियातनी प्राथमिक चीज वस्तुओनी वधती किंमतोने मुद्दो बनावीने हवे लोको सुधी पहोंचवानो प्रयास शुरू कर्यो छे। मध्यम अने गरीब प्रजा उपर मोंघवारीनो मार सतत पड़ी रह्यो छे। શાકભાજીથી લઈને તેલના ભાવ હોય કે પછી અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર મોંઘવારીએ માજા મૂકી છે। ખેડૂતોના અતિ જરૂરી એવા ખાતર ઉપર પણ ભાવ વધારો થયો છે અને તેને કારણે ખેડૂતોની પણ આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે। કોંગ્રેસના આ દેખાવો અને સૂત્રોચ્ચાર વચ્ચે અઠવા ગેટ વનિતા વિશ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રયાસ કર્યા હતા। તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓ અને અગ્રણી કાર્યકરો સહિત 20થી વધુ લોકોને અટકાયતમાં લીધા હતા। કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોને પોલીસે ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી અટકાયતી પગલા ભર્યા હતા। ગેસ, ઓઇલ, પેટ્રોલ, કેરોસીન ના ભાવ 50 રૂપિયા પેટ્રોલ હતું તો મોદી સાહેબને ખૂબ આકરું લાગ્યું હતું, લૂંટ લાગી હતી। તો હવે અત્યારે 100ની ઉપર ગયું પેટ્રોલ, ડીઝલ, ગેસ, દરેક વસ્તુના ભાવ આ રીતે વધી ગયા। ગેસ 400 રૂપિયાનો આજે 1100 રૂપિયા થઈ, એટલે કોઈ પણ જરૂરી વસ્તુના એને પરિણામે ખાદ્ય પદાર્થોના, શાકભાજીના, રાશનના ભાવ 4 ગણા વધી ગયા અને પેટ્રોલ ગેસના ભાવ તો 600 ગણા વધી ગયા। આટલો બધો ભાવ વધારો છે, ટેક્સ ડ્યુટી એમણે 4 ગણી વધારી દીધી, હવે આનો અંત ક્યારે લાવશે? અમે એક આખું સમગ્ર અઠવાડિયું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપ્યો છે। મોંઘવારીની વિરુદ્ધમાં અમારે ધરણા, પ્રતિક ઉપવાસ, આંદોલન કરવાનું છે। અમે પરમ દિવસે કર્યું, અડધો જ કલાકમાં 15 મિનિટમાં જ પોલીસે અમારી ધરપકડ કરી। આજે અમે પરમ દિવસે એમને અરજી આપી કે ભાઈ અમને તમે પરવાનગી આપો કે અમે 2 કલાક માટે 4 રસ્તા પર ધરણા કરી, પણ એમણે અમારી અરજી નામંજૂર કરી દીધી। અમને એનો આઘાત અને દુઃખ છે, કારણ કે લોકશાહીનું ખૂન કરે છે, ભાવ વધે છે, એ લોકશાહીનો અધિકાર આપણે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને લોકશાહીની હત્યા પોલીસ મારફત કરીને માનવીય અધિકારોનું પણ હનન કરે છે। એટલે આ સરકારની સામે એનો સખત વિરોધ કરવા માટે અમે આંદોલનના ભાગરૂપે આ ધરણાનો કાર્યક્રમ મોંઘવારીની વિરુદ્ધમાં કરી રહ્યા છીએ।